તો આગામી દિવસોમાં વલસાડ જિલ્લામાં ગણેશોત્સવ તેમજ ઈદે મિલાદ પર્વ ઉજવવામાં આવનાર છે. આ બંને પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી ગણેશ ચતુર્થી અને ઈદના પર્વને ધ્યાને લઈ શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. દરેક સમાજના અગ્રણીઓ સાથે મળેલી શાંતિ સમિતિની બેઠકમાં શાંતિ અને ભાઈચારો હંમેશની જેમ બની રહે તે વિશેની ચર્ચા કરાઈ હતી. ઉપસ્થિત આગેવાનોએ તંત્રને પૂરતા સાથ સહકારની ખાતરી આપી હતી. આમ વલસાડ જિલ્લામાં પણ આગામી સમયમાં આવી રહેલા હિન્દુઓના ગણેશ મહોત્સવ અને મુસ્લિમ ધર્મના ઈદે મિલાદને લઈ વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર છે. તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં બંને ધર્મના લોકો તહેવારો મનાવી શકે તે માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડમાં એક શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લાના વલસાડ ડિવિઝનમાં આવનારા વલસાડ સિટી, વલસાડ રૂરલ, ડુંગરી, પારડી, ધરમપુર આ તમામ પોલીસ સ્ટેશનના તમામ ગણપતિ પંડાલ, ગણપતિના આયોજકો સાથે સાથે સર્વ ધર્મના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો, તમામ ડીજેના સંચાલકો તમામની આજે એક સાથે શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 400 વધુ લોકો આ શાંતિ સમિતિ મિટિંગમાં જોડાયા હતા. તમામ આગેવાનો, તમામ આયોજકો પાસેથી એમના જે પ્રશ્નો છે એ બાબતે વાતચીત કરવામાં આવી હતી. આ શાંતિ સમિતિ મિટિંગમાં જિલ્લા વહીવટીતંત્રમાંથી મામલતદાર, ડીજીવીસીએલના અધિકારી, આરએનબીના અધિકારી, નગરપાલિકાના તમામ સાથે જોડાયા હતા અને જે પણ વહીવટી પ્રશ્નો છે પંડાલને લઈને, સુરક્ષાને લઈને, એ તમામ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં ગણપતિનો જે ગણેશ ચતુર્થીનો તહેવાર અને ગણપતિ વિસર્જન સાથે સાથે રમઝાન ઈદના ઈદે મિલાદના જુલુસનો તહેવાર, એની સાથે સાથે જૈનોના પર્યુષણનો તહેવાર અને સાથે સાથે ભાદરવી પૂનમ, તમામ ધર્મના તમામ લોકો, સર્વધર્મ સર્વવર્ણના લોકો આ તહેવારો શાંતિ અને સુલેવાળા વાતાવરણમાં ઉજવે અને ઉલ્લાસથી ઉજવે એ પ્રમાણેની તૈયારી વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે. અને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર શાંતિ સમિતિ મિટિંગમાં આવેલા તમામ લોકોને, તમામ આગેવાનોને તહેવારોની પવિત્રતા જળવાય એ રીતે તહેવારો ઉજવવા માટે અપીલ કરવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ બંને કોમના અગ્રણીઓને તહેવારો દરમિયાન શાંતિ જાળવી અને કોમી એક એખલાસની ભાવનાથી બંને ધર્મના લોકો તહેવાર ઉજવે તેવી અપીલ કરી હતી અને જો જિલ્લામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ સાથે ચીમકી ઉચ્ચારી હતી. આમ વલસાડમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના આવી રહેલા મોટા તહેવારોને લઈ જિલ્લા પોલીસ અત્યારથી જ સતર્ક છે.